મેં જે કહ્યું કે ધર્મમય જીવન અને જીવનમય ધર્મ એમાં 40 વર્ષ લાગે. મેં જે કહ્યું કે ધર્મમય જીવન અને જીવનમય ધર્મ એમાં 40 વર્ષ લાગે, મિનિમમ 40 વર્ષ. આ પરિસ્થિતિમાં આપણે જયારે જીવી રહ્યા છીએ ત્યારે એક બાબત આપણે બરાબર જાણીએ છીએ સાહેબ, કે કોઈ પણ નું નામ ઉપરથી પડે છે, ઉપરવાળો કોઈને સુજાડે છે. મારું નામ ભદ્રાય ઉપડ્યું એમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. આ કદાચ એક નામ જ એવું છે કે મારું કઈ હાલ્યું જ નથી, પણ મારા ફૈબાએ નામ પાડ્યું એ ઉપરથી કોઈએ કહ્યું કે આ ભવિષ્યમાં ભદ્ર આયુ વાળો થવાનો છે, શરીર સૌષ્ઠવ સારું હશે, એટલે અત્યારથી સમજીને ભદ્રાયુ નામ પાડજો. આપણે પણ મિલન આવ્યો તો આપણને ખબર પડી, ઘસતો રમતો આવ્યો, નસતો રમતો ગયો. એના ફોઈબાને કીધું હશે કે આ બધા જણને મળતો મળતો જશે, માટે મિલન નામ રાખજો. ઉપરથી નામ આવ્યું. માધવપ્રિય સ્વામીનું નામ એવું જ પડ્યું છે, ગુરુદેવે એવું નામ આપ્યું છે. મને તો વિચાર આવે સ્વામી કે માધવ ને પ્રિય છે તે સ્વામી, કે માધવ જેને પ્રિય છે તે સ્વામી. પણ મારું એમાં નવું અર્થઘટન છે, પોતાના ગુરુદેવને જે પ્રિય છે. કારણ કે ગુરુદેવમાં માધવ પણ આવ્યા અને ગુરુદેવની અંદર પ્રિય પણ આવ્યા, સમગ્ર સમાયું, સમગ્ર સમાયું એ ગુરુદેવ. તમે ક્યારે વિચાર કર્યો છે કે આપણે આપણા બાપ દાદાઓની કોઈ કહાની લખી છે? તમારા દીકરાનો દીકરો તમને પૂછે દાદા હું કરતા, તો તમે કેટલી વખત વાત કરી શકો? કયો આ જરાક ટેસ્ટ કેસ કરવા જેવો, દીકરા હોય આ જરાક અજમાવવા જેવું છે. કેટલી વખત વાત થાય? આપણે 5-10 મિનિટ થાય પછી આપણે તાત્કાલિક જમવાનું થયું તો કા થઈ ગયું તો જમીન વાત કરીએ. તમે જો તમારા દાદા વિશે અડધી પોણી કલાક, કલાકથી વધુ વાત ન કરી શકતા હો, તો જેણે ઈશ્વરે સદગુરુ તરીકે તમને ભેટો કરાવ્યો છે એવા સદગુરુ દાદા વિશે તમે 6-6 ગ્રંથો લખો, 4-4, 4.5-4 હજાર પાના લખો, છતાં તમને એમ થાય હજી કશુંક રહી ગયું લાગે છે, તો કયો દાદો મોટો? આપણને મળેલો વારસાગત દાદો કે ના ઈશ્વરે આપેલો સદગુરુ નામનો દાદો? આ વાત હું આપની સામે એટલા માટે મૂકું છું કે આપ 500 ગ્રંથ એટલે હું એના વિશે, ગ્રંથ વિશે વાત નહીં કરું. બાકી એક અર્જણમાંથી ધર્મજીવનદાસજી થાય, એમાં એને પહેલા કોઈ ગુરુ મળે, એ હજી એને સાચવે, સાચવે ત્યાં એ વિદાય લે, વિદાય લે ત્યારે બીજાને સોંપતા જાય, એને ભણાવવાની શરૂઆત કરે, ભણાવીને જરાક પાટે ચડે ત્યાં 1.25 વર્ષે એ વિદાય લે. મને તો એવું લાગ્યું સ્વામી કે કૃષ્ણ જેવું જીવન છે, દરેકને દરેક પગલે એમને કશું ગુમાવવાનું જ આવ્યું છે, દરેકને દરેક પગલે. પણ એ ગુમાવ્યું એમાંથી એને પ્રાપ્ત કર્યું છે અને બેઠા થયા છે. સ્વામી એ તો બહુ સ્પષ્ટ લખ્યું છે. આમ પણ માધવપ્રિય સ્વામી સ્પષ્ટ વક્તા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બોલ્ડ સ્વામી કોઈ હોય તો એકમાત્ર માધવપ્રિય સ્વામી છે. આ મારો અનુભવ છે સાહેબ, હું એમને નથી કેતો, અહીંયા આવ્યો છું અને આજે મને પ્રસાદ લેવો છે એટલે બોલતો નથી, એ તો તમે લેવાના છો. પણ મને અનુભવ છે, હમણાં જ અમે SGVP ની અંદર મેં સ્વામી સાથે એક સંવાદ કર્યો. મને સ્વામીએ પૂછ્યું આપણે કયો વિષય રાખશું, મેં જરાક સ્વભાવગત વાયડાઈ કરીને કીધું નારી શક્તિ વિશે વાત કરીએ. મને બાકી ખબર છે કે સાહેબ બીજા સંપ્રદાયોમાં હું ગયો હું તો ત્યારથી એ શેરીમાં મારી પ્રતિબંધ લાગે કે આવું આ કહેનારો માણા કોણ, કાઢો એને. માધવપ્રિય સ્વામી કે અવશ્ય, કશો જ વાંધો નહીં. અને અમે બેસીને 1.5-2 કલાક જે અસ્ખલિત વાતો કરી એમાં પણ મેં પ્રશ્ન લખીને આપ્યા. એમાં છેલ્લો પ્રશ્ન રાખ્યો હતો અને મેં યજ્ઞવલ્લભ સ્વામીને વિનંતી કરી હતી કે આ છેલ્લો પ્રશ્ન સ્વામી ઈચ્છે તો, મારા વિવેકથી હું કહું કે સ્વામી ઈચ્છે તો. અને એમાં મેં પ્રશ્ન પૂછ્યો કે આટલો ઊંચો સંપ્રદાય, આટલા સુંદર સેવા કાર્યો થતા હોય તો નારીથી દૂર કેમ રહેવાય છે? સાહેબ તમે કોઈ સંપ્રદાયવાળા માણસને જઈને આ પ્રશ્ન પૂછી જોજો, પછી એ પાછળ ને તમે આગળ ન હોત મને તમે કહેજો.
પણ એની અદભુત વ્યાખ્યા કેમેરાની સામે માધવપ્રિય સ્વામીએ કરી આપી અને કેટલા લોકોએ સાંભળ્યા પછી કીધું કે વાહ, આ સમજૂતી અમને પહેલા ખબર પડી હોત તો અમારું જે નાકનું ટેરવું ચડતું હતું એ નહીં ચડતું હોત. ધેટ્સ વાય આઈ સે કે બોલ્ડ સ્વામી છે, હી ઇઝ વેરી ક્લિયર. અને એ ક્લેરિટી એને ક્યાંથી મળી એ મને ખ્યાલ આવ્યો, એમના ગુરુદેવ પાસેથી મળી છે. મને એક વાત કરી જગદીશભાઈએ, ત્યારે વિચાર આવ્યો, જગદીશભાઈ તમને ખ્યાલ છે કે એ જેવા અર્જુનમાંથી બે ગુરુ પછી જયારે ધર્મજીવન દાસજી થયા ત્યારે એમની અપેક્ષા અને ઈચ્છા ખૂબ હતી કે મારે કાશીમાં જઈને ભણવું, સંસ્કૃતનો અભ્યાસ કાશીમાં જઈને કરવો, પણ નહીં કરી શક્યા. સ્વામીના ગ્રંથમાંથી જ આ વાત કરું છું એટલે આધારભૂત છે. એ નહીં કરી શક્યા કારણ કે એ ગુરુદેવનો એ સમયની આવશ્યકતા બીજી દર્શાવી, અને દર્શાવી એટલે કેવી એ પણ લખ્યું છે. જેવી રીતે રાજપૂતોની વાત કરી, એ સમયની અંદર ખેડૂતનો દીકરો કઈ જગ્યાએ બેસે તો કે કચેરીમાં જ્યાં જોડા રાખવામાં આવે ને ત્યાં ખેડૂતનો દીકરો બેસે, એવી અવસ્થા હતી. એમાંથી એમને એમ લાગ્યું કે જો આમાંથી મારે ઊંચું ઉઠવું હોય અને મારા સમાજને ઊંચો ઉઠાવવો હોય તો એક જ માર્ગ છે, એનું નામ છે શિક્ષણ. અને એમાંથી જ મને મેં રેફર કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે શિક્ષાપત્રીની અંદરથી તમે શું જોઈએ છીએ. સી, આ તો 56 ભોગનો થાળ ભર્યો છે શિક્ષાપત્રી અત્યારે. મને એમાંથી શું જચે છે એ હું લઈને મારું જીવન ઘડી શકું, એટલે એમાંથી એમણે ઉપાડ્યું 132મું શ્રીજી મહારાજનો આદેશ, પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત સુકૃતમ મહત. એક જ વાત સાહેબ, અત્યારના બધા લોકો સ્વીકારે છે કે યુક્રેન અને રશિયા લડે છે કારણ કે શિક્ષિત નથી. ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમની વાત કરનારા લોકો શિક્ષિત નથી, માણસની અંદર માણસ ન જોનારો માણસ શિક્ષિત નથી, અભાવ છે સાહેબ. કયું શિક્ષણ? ચોપડીનું નહીં. ચોપડીમાં તો હાલ આપણે માસ્ટર છીએ સાહેબ, નંબર ઓફ યુનિવર્સિટીઝ જુઓ છેલ્લા કેટલા વર્ષોમાં આપણે કેટલી કેટલી ઉઘાડી નાખી છે. ઉઘાડી કહેવાય એને, પણ ના, એ નહીં. જે સ્વામી વિવેકાનંદે કહ્યું, મેન મેકિંગ એજ્યુકેશન, કેવું નામ કે જેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ભાઈ સેલ્ફ લર્નિંગ, સેલ્ફ ડિપેન્ડન્સી. આત્મનિર્ભર શબ્દ તો હમણાં મોદીજીએ આપ્યો, ગુરુકુળની સ્થાપનાથી એનો વિદ્યાર્થી આત્મનિર્ભર છે. આઈ હેવ સીન, મેં મારી મારા ઘણા બધા મિત્રો છે, પુષ્કળ મિત્રો છે, મારો ગુરુકુળ સાથે વર્ષોનો નાતો છે. 50 વર્ષ થયા ત્યારે શાસ્ત્રી મેદાનની અંદર એક બહુ મોટું એક્ઝિબિશન ભરાણું હતું, અને મને યાદ છે કે ત્યારે અટલ બિહારી વાજપેયી આવ્યા હતા અને એમણે એમના વડાપ્રધાન થવા માટેના ચૂંટણી પ્રચારનો આરંભ જોગી સ્વામીના આશીર્વાદથી કર્યો હતો. એ સમય હું ત્યાં હાજર હતો કારણ કે એ વખતે ગુરુકુળનું પ્રેસ રિપોર્ટિંગ હું કરતો હતો, આટલો મારો નાતો છે. જોગી સ્વામીની સામે પનાઠી મારીને મેં આશ્ચર્યથી એને જોયા જ કર્યા છે. આટલું વામન જેવું એક વ્યક્તિત્વ પણ એ તમારી સામે જુઓ ત્યાં તો અમૃતનો વરસાદ વરસે એવું એ વ્યક્તિત્વ મેં પોતે અનુભવ્યું છે, ત્યારે હું બોલું છું કે આત્મનિર્ભર ગુરુકુળનો વિદ્યાર્થી પાકે ને પાકો આત્મનિર્ભર, વર્ષોથી આત્મનિર્ભર. આ સેલ્ફ ડિપેન્ડન્સી. અને સ્વામીજી આપ તો પરિચિત છો, મારા બહુ અંગત મિત્ર શ્રી રૂગનાથભાઈ દેસલાણીયા જેને ગયા વર્ષે વિદાય લીધી, 1 વર્ષ હમણાં થશે 6 તારીખે, એમની સાથે જ્યારે જ્યારે ગુરુકુળમાં આવવાનું થાય ત્યારે જે વાત કરી શરૂઆતમાં, સુંદર રીતે ખળખળ વહેતા ઝરણાની જેમ જે દિલીપભાઈ બોલ્યા, એમણે એમ કહ્યું કે એ સાષ્ટાંગ કરે તો ખબર પડે તમને. એમણે તો 100 પ્રકારના આવા પ્રણામો વર્ણવ્યા, પણ એ મેં અનુભવ્યું છે સાહેબ. આઈ હેવ સીન. મેં એવું પણ જોયું છે કે શિષ્ય જયારે પ્રણામ કરે ત્યારે શિષ્યના મનની અંદર ભારોભાર અહોભાવ છે, અને એમના પ્રણામ સ્વીકારે ત્યારે એ સંતના મનની અંદર લેશ માત્ર અહંકાર મેં ક્યારેય ભાળ્યો નથી. આ પણ હું સાક્ષી ભાવે કહી રહ્યો છું. આ નિર્માણ કોણે કર્યું? ધર્મજીવન દાસજી બાપાએ કર્યું.